નમસ્કાર દર્શક મિત્રો, હું છું ગજેન્દ્ર ગોહિલ અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી. હવે નિહાળીશું સમાચાર વિગતવાર. ભરૂચ જિલ્લાની 5 વિધાનસભા બેઠક ઉપર ભરાયેલા ઉમેદવારી પત્રોની ચકાસણીમાં 12 ઉમેદવારી ફોર્મ રદ થયા હતા. ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી 2017 અનુલક્ષીને તારીખ 22ના રોજ ભરૂચ જિલ્લામાં 5 વિધાનસભા મતદાર વિભાગમાં ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા. ત્યારબાદ આજે 22મી તારીખે તેની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. ગઈકાલે ભરૂચ જિલ્લાની 5 વિધાનસભા બેઠકો ઉપર ઉમેદવારી કરવા માટે ઉમેદવારો વાજતે ગાજતે ઢોલ નગારા સાથે પોતાના હજારો ટેકેદારો સાથે જે તે પ્રાંત કચેરી જિલ્લા કચેરી ખાતે ઉમટ્યા હતા અને પોતાના ફોર્મ ભરીને જીતના દાવા કર્યા હતા. તો ત્યારે અપક્ષ ઉમેદવારોએ પણ મોટી સંખ્યામાં ફોર્મ ભર્યા હતા, ત્યારે અન્ય પાર્ટીના આગેવાનોએ પણ પોતાના ફોર્મો ભરીને ચૂંટણી જંગમાં ઉતરવાની તૈયારીઓ કરી હતી. ગઈકાલે કેટલાક નારાજ પક્ષથી થયેલા લોકોએ પણ પોતાની નારાજગી દર્શાવવા માટે અપક્ષ તરીકે ફોર્મ ભર્યા હોવાના અહેવાલો બહાર આવ્યા છે. ત્યારે હાલ આજ રોજ આ તમામ ફોર્મોની એટલે 5 વિધાનસભા બેઠકોના ફોર્મની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. વિધાનસભા બેઠક વાર જોઈએ તો 150 જંબુસર વિધાનસભા મતદાર વિભાગમાંથી ભરાયેલા ઉમેદવારી પત્રોમાં વૈકલ્પિક ઉમેદવારના ફોર્મ તથા 1થી વધુ ફોર્મને બાદ કરતા બાકીના 13 ફોર્મ મંજૂર થયા છે. બીજી તરફ 151 વાગરા વિધાનસભા મતદારમાંથી ભરાયેલા ઉમેદવારી પત્રોમાં વૈકલ્પિક ઉમેદવારોના ફોર્મ તથા 1થી વધુ ફોર્મને બાદ કરતા 19 ફોર્મ મંજૂર થયા છે. 152 ઝઘડિયા મત વિસ્તાર વિભાગમાંથી ભરાયેલા વૈકલ્પિક મતો ઉમેદવારી ફોર્મમાં 1થી વધુ ફોર્મને બાદ કરતા 4 ઉમેદવારોના ફોર્મ મંજૂર થયેલ છે. 153 ભરૂચ મતદાર વિભાગમાં ભરાયેલા ઉમેદવારો પત્રના વૈકલ્પિક ઉમેદવારના ફોર્મ તથા 1 મેન્ડેટ રજૂ ન થતાં 1થી વધુ ફોર્મને રદ કરતા 18 ઉમેદવારોના ફોર્મ મંજૂર કરવામાં આવ્યા છે. 154 અંકલેશ્વર વિધાનસભા મત વિસ્તારમાંથી ભરાયેલા ઉમેદવારી પત્રોમાં વૈકલ્પિક ઉમેદવારોના ફોર્મ તથા ઓછી ઉંમર હોવાથી 1થી વધુ ફોર્મને બાદ કરતા 14 ઉમેદવારોના ફોર્મ મંજૂર કરવામાં આવ્યા છે. હાલ તારીખ 24/11/2017 બપોરના 12 કલાક પહેલાં જે કોઈ પણ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચવી હશે તે ખેંચી શકાતે. હાલ તો ભરૂચ જિલ્લામાં જે લોકોએ ઉમેદવારી નોંધાવી છે તેમણે તો પોતાનો પ્રચાર શરૂ કરી દીધો છે પોતાના ટેકેદારો સાથે. હવે ગલીઓ ગલીઓને મહોલ્લે મહોલ્લે મતોની ભીખ માંગી રહ્યા છે. આગામી દિવસોમાં જોવાનું રહ્યું કે કોણ કોની સામે ટક્કર ઝીલે છે અને મતદાર કોને. આમોદના નારિયેરી ગામ ખાતે લોકોએ ભાજપાને ગો બેકના બેનર લગાવીને વિરોધ શરૂ કરતા ભાજપમાં ભૂકંપ સર્જાયો છે. આમોદ તાલુકાના નાહિયેર ગામના લોકોએ ભાજપના ઉમેદવાર એવા છત્રસિંહ મોરી સામે ભારે વિરોધ જોવા મળ્યો છે. જંબુસર વિધાનસભા બેઠક ઉપર ભાજપા દ્વારા ફરીવાર છત્રસિંહ મોરીને રિપીટ કરવામાં આવતા પહેલાં જ તેમનો વિરોધ થયો હતો અને ભારે આંતરિક વિરોધ અને વાદ વિવાદ બાદ ભાજપાએ છત્રસિંહભાઈ મોરીને ફરી રિપીટ કરતા જ આંતરિક વિરોધ વિવાદ અને વિરોધ જોવા મળ્યો હતો, જેમાં માજી મંત્રી ભાજપાના અગ્રણી ખુમાનસિંહ વાસાએ પ્રજાના કહેવાથી અપક્ષ ઉમેદવારી કરી હોવાની વાત કરી છે. તો વિધિ અન્ય 2 ભાજપના અગ્રણીઓએ પણ પક્ષ સ્થળે સાથે છેડો ફાડીને અપક્ષ ઉમેદવારી નોંધાવીને પોતાની નારાજગી વ્યક્ત કરી છે. જ્યારે આજે આમોદ તાલુકાના નાહિયેર ગામ ખાતે ગ્રામજનોએ ભાજપાના ગો બેક અને ભાજપના કોઈ પણ કાર્યકર્તા કે ઉમેદવારે ગામમાં પ્રવેશ કરવો નહીં જેવા બેનરો ગામમાં લગાવ્યા હતા અને ભાજપના ઉમેદવાર એવા છત્રસિંહ મોરીનો ખુલ્લો વિરોધ કર્યો હતો. નાહિયેર ગામના સરપંચ એવા મધુસૂદનભાઈના કહેવા મુજબ છત્રસિંહભાઈ મોરી અમારા ગામમાં પાણી પૂરી પાડી શક્યા નથી. ખેડૂતોની સમસ્યા ગ્રામજનોની સમસ્યાને દૂર કરવામાં સદંતર નિષ્ફળ ગયા હોવાનો તેઓનો ખુલ્લો વિરોધ અમે કરી રહ્યા અને આક્ષેપો કર્યા હતા. સાથે 10 બીજા ગામો પણ ભાજપના છત્રસિંહ મોરીનો વિરોધ કરવામાં આવશે તેવું તેમણે જણાવ્યું હતું. અન્ય ગ્રામજનોએ પણ ભાજપના ઉમેદવારનો ખુલ્લો વિરોધ કર્યો હતો. આમોદ તાલુકાના નાહિયેર ગામના લોકોના વિરોધનો પડઘો હવે જિલ્લામાં પડવાનું શરૂ થતાં ભાજપના આગેવાનો ડેમેજ કંટ્રોલ કરવા દોડાદોડી કરી રહ્યા છે, પરંતુ હાલ તો નાહિયેર ગામના લોકોનો વિરોધ એ છત્રસિંહ માટે એટલે કે છત્રસિંહભાઈ મોરી માટે માથાનો દુખાવો કદાચ સાબિત થશે. મારું નામ મધુસૂદન પટેલ, હું નાહિયેર ગામનો સરપંચ છું. અમારા સ્થાનિક મુદ્દા ઉકેલવામાં બીજેપીના ઉમેદવાર શ્રી છત્રસિંહ મોરી સાહેબ બિલકુલ નિષ્ફળ નીકળેલા છે.
વારંવાર એમને રજૂઆત કરવા છતાં એક પણ પ્રશ્નનો ઉકેલ આવ્યો નથી. લેખિતમાં પણ 4-5 વખત, 11 મહિનામાં હું સરપંચ બન્યા પછી 5 વખત મેં એમને લેટર લખેલા છે, પણ થાળીમાં પાણી પણ નથી આવ્યું, પીવાનું પાણી પણ નથી મળતું, અને નેર તો ચાલી જ નથી. અમારે 10 વર્ષથી રજૂઆત કરીએ છીએ અમે, પણ એનો કોઈ જ નિકાલ આવ્યો નથી. એટલે અમે બીજેપીનો બહિષ્કાર નથી કરતા, અમે છત્રસિંહ મોરી ઉમેદવારીનો બહિષ્કાર કરીએ છીએ, જેના કારણે આ બેનર લગાવવામાં આવેલું છે. અને અમારી સાથે બીજા 5-10 ગામ પણ જોડાયેલા છે. આજના ન્યૂઝપેપર સંદેશમાં આપેલું છે, એ વાંચી લેવું. અમે નાયર ગામના ખેડૂતો છે, બરાબર. નાયર તમામ ગામ વચ્ચે અમે પ્રચાર કર્યો. 5 વર્ષ પહેલા ભાજપ દ્વારા જે અમને કીધેલું કે કેનાલ, ખાડી, ચેકડેમ બનાવવા આપવામાં આવશે, મીઠું પાણી પીવાનું 24 કલાકમાં કોઈ સુવિધા છત્રસિંહ મોરી અને ભાજપ પક્ષ દ્વારા આપવામાં આવી નથી, એટલે અમે એનો વિરોધ કરીએ. બીજું, પટેલ અનામત આંદોલન જે થયું હતું અમદાવાદ, તેના પર પ્રશ્ન પૂછ્યા હતા, મોરી સાહેબ દ્વારા કોઈ પણ અમને જવાબ આપવામાં આવ્યો નથી. આજે ભાજપ જો એવું કે અમે અનામત આંદોલનનું સ્પષ્ટીકરણ લાવીશું, નહિયર ગામનું જે જે કામો છે તેનું સ્પષ્ટીકરણ લાવે, તો આખું ગામ ભાજપ જોડે જોડાવા તૈયાર છે. અમારા પ્રશ્નનું નિરાકરણ તાત્કાલિક જોઈએ, ભાઈ કોઈ ગામનો વોટ મળે નહીં. એક ગામને 5 ગામ કે જાનકી સાહેબ, મારું નામ પ્રકાશ પટેલ, નહિયર ગામના રહેવાસી છીએ. અત્યારે જે ગામમાં બેનર લાગ્યું છે એ ફક્ત ને ફક્ત ઉમેદવારનો વિરોધ કરીએ છીએ, કારણ કે આ ઉમેદવાર છેલ્લા 5-7 ટર્મથી ચૂંટાઈને આવે છે, પણ ગામના પ્રશ્નો હલ કરવામાં બિલકુલ નિષ્ક્રિય રહ્યા છે. અસંખ્ય વાર રજૂઆતો કરી તેમ છતાં એમને અમારો એક પણ પ્રશ્ન આજ સુધી ઉકેલ્યો નથી. અમારે ભાજપ જોડે કોઈ જ વાંધો નથી, પણ ભાજપના આ ઠોકી બેસાડેલા ઉમેદવાર છે એમનો અમે પૂરજોરથી વિરોધ કરીએ છીએ. બેનર લગાવવાનું કારણ અમને આ ઉમેદવાર પસંદ નથી, કારણ કે એ કામ નથી કરતા. અસંખ્ય વાર રજૂઆતો કરી છે અમે એમને, લેખિતમાં, મૌખિક, ગામમાં આવીને ખોટા ખોટા વાયદા કરી જાય છે. છેલ્લા 10 વર્ષમાં અસંખ્ય વાર આવીને તમારો પાણીનો પ્રશ્ન સોલ્વ કરીશું, પીવાના પાણી, પીવાના પાણીનો, કેનાલનો પ્રશ્ન. કેનાલમાં તો પાણી જ નથી આવ્યું. અસંખ્ય વાર રજૂઆતો કરવા છતાંય તેઓની કામગીરી નિષ્ક્રિય રહી છે, જેના કારણે આ વિરોધ કરવો પડ્યો છે. આજે જો ભાજપ ઉમેદવાર ઝઘડીએ ભાજપના અગ્રણી અને તાલુકા પંચાયતના સભ્ય એ પક્ષમાંથી રાજીનામું આપી હાલ ભાજપના ઉમેદવાર સામે નારાજગી વ્યક્ત કરી છે. ઝઘડિયા વિધાનસભામાં ભાજપમાં ભડકો થયો છે. ઝઘડિયા તાલુકા પંચાયતના સભ્ય અને ભાજપના આદિવાસી મોરચાના મહામંત્રી સુરેશ વસાવાએ ટિકિટ માંગણી કરી હતી તથા ભાજપના નવા પધારેલા રવજી વસાને ટિકિટ ફાળવ કરવામાં આવતા નારાજ થયેલા ભાજપમાંથી રાજીનામું આપ્યું છે. તાલુકા સહિત જિલ્લા ભાજપના બલપલાને બાદ કરતા સુરેશ વસાવે રાજીનામું આપ્યું છે. ઝઘડિયા વિધાનસભાની ચૂંટણી ભારે રસપ્રદ રહેવા પામી છે. સત્તા હાસિલ કરવા રાજકીય પાર્ટીઓએ અવનવી રીત રસમો રમી રહ્યા છે. મતોના વિભાજનમાં તદ્દન બિન અનુભવી અને ચૂંટણી પ્રક્રિયાનું શું છે તેની પણ જાણ નથી તેવા ઉમેદવારોને કરવા માટે આજરોજ સુલતાનપુરા જિલ્લા પંચાયત બેઠકના રમણભાઈ બી વસાવાસના પુત્ર સુરેશભાઈ વસાવા ઝઘડિયા તાલુકા પંચાયતના સભ્ય છે અને ભાજપ આદિવાસી મોરચાના મહામંત્રી છે. તેમણે તેઓના સેંકડો સમર્થકો સાથે ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. ભાજપનો ભોગવો ઉતારીને ભાજપને રામ રામ કર્યા છે. રાજીનામું ધર્યા બાદ સુરેશ વસાએ જણાવ્યું કે છેલ્લા કેટલાક વર્ષોથી અમે પાર્ટી સાથે છે. 2017ની વિધાનસભા માટે તેઓ ઉમેદવારો માટે ટિકિટ માંગણી કરી હતી, પરંતુ ઝઘડિયા વિધાનસભામાં હજારો કાર્યકર્તાઓના વિશ્વાસના લીધા વગર નવા પ્રવેશ અપાયેલા વિધાનસભાની ટિકિટ ફાડી દેવાતા અમો અને અમારા સમર્થકો નારાજ છે. આ બાબતે સાંસદ તથા જિલ્લા સ્તર સુધી રજૂઆત કરી, પરંતુ પરિણામ શૂન્ય આવતા આજરોજ અમારા સમર્થકો સાથે તેમણે રાજીનામું આપ્યું હોવાનું કહ્યું હતું. ભાજપના પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર વતન ઝઘડિયામાં આજે ઝઘડિયા તાલુકા પંચાયતના સભ્ય અને ભાજપના આદિવાસી મોરચાના મહામંત્રી સુરેશ રમણભાઈ વસાવાએ વિધાનસભાની ટિકિટ ફાળવી તથા પાર્ટીમાં જનતાના યુવાનોને કામ નહીં થતા હોવાના આક્ષેપો સાથે રાજીનામું આપી દેતા જિલ્લાના ભાજપમાં હોદ્દેદારોમાં દોડતી થઈ ગઈ છે. જેના પગલે ઝઘડિયા પંથકમાં માજી સાંસદ અને પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર પણ નારાજ ભાજપના તાલુકા પંચાયતના સદસ્ય સુરેશ વસાવાને સમજાવવા દોડી ગયા હતા. ઝઘડિયા ખાતે દોડી આવ્યા હતા. નારાજ સુરેશ વસાવાએ સમજવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ પ્રયાસ નિષ્ફળ જતાં આખરે તેમણે રાજીનામું આપ્યું હતું. એટલે અત્રે ઉલ્લેખે તાલુકા પંચાયતના સદસ્ય સુરેશભાઈના પિતા રમણભાઈ
વસાવા જિલ્લા પંચાયતના ચાલુ સદસ્ય છે. હાલ તેઓના રાજીનામાથી સમગ્ર પંથકમાં ભારે ખળભળાટ મચ્યો છે. તાલુકાના કારેલા ગામ ખાતે વાનરોના રહસ્યમય રીતે મોત થતા ગ્રામજનો ફફડી ઉઠ્યા છે. ભરૂચ તાલુકાના કારેલા ગામ ખાતે રહસ્યમય સંજોગોમાં 6થી વધુ વાનરોના મોત થતા ગામમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો. બનાવની વિગતોમાં ભરૂચ તાલુકાના પાદરિયા ગામ નજીક આવેલા કારેલા ગામ ખાતે ગત રાત્રિના સમયે રહસ્યમય રીતે 6થી વધુ વન્યજીવ એવા ઇન્ડિયન પ્રજાતિના લંગુર વાંદરાઓના મોત થતાં ચકચાર મચી જવા પામી હતી. વન્યજીવન લંગુર વાંદરાઓના મોતના બનાવ અંગેની જાણ ભરૂચ વન વિભાગમાં કરવામાં આવતા વન વિભાગની ટીમે કારેલા ગામ ખાતે જવાની તજવીજ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય રહ્યું કે લંગુર પ્રજાતિના વન્યજીવ એવા વાંદરાઓના મોત એક સાથે કયા કારણોસર થયા તેનું રહસ્ય અકબંધ છે. જોકે હાલ તો આ મામલે ભરૂચ વન વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. મુંબઈ ખાતે થયેલા આતંકી હુમલામાં મૃત્યુ પામેલા શહીદોને શ્રદ્ધાંજલિ આપવા બીએસએફના જવાનોએ દિલ્હીથી મુંબઈ સુધી સાયકલ યાત્રા કરી રહ્યા છે. મુંબઈ ખાતેના 26/11 હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે દિલ્હી ઇન્ડિયા ગેટથી મુંબઈ ગેટ ઓફ ઇન્ડિયા સુધીનો મિત્રી ડેઝ ઓફ રાઇડ 2017 કેન્સલ કર છવ્વીસ અગિયારના હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે ઇન્ડિયાની દિલ્હી ગેટથી મુંબઈ ગેટ ઓફ ઇન્ડિયા સુધીનો મિટ્રી ડેઝ રાઇડની સાયકલ યાત્રાનું આયોજન બીએસએફ દ્વારા કરાયું હતું. 14 નવેમ્બરથી દિલ્હીના ઇન્ડિયા ગેટથી મુંબઈના ઇન્ડિયા ગેટ સુધી મૈત્રી ડે રાઇડ સાયકલ યાત્રા લઈને આજરોજ ભરૂચ નેશનલ હાઈવે નંબર 8 ઉપર અસુરિયા નજીક બીએસએફના 70થી વધુ જવાનો આવી પહોંચ્યા હતા. જવાનોની આ યાત્રામાં 1500 થી 1700 કિમીની રહેશે, જેનો મૂળ ઉદ્દેશ્ય મુંબઈ ખાતે થયેલા હુમલામાં 26/11 હુમલામાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાનો હોવાનું જણાવ્યું હતું. બીએસએફના ડીઆઈજી દિનેશ પાલસિંહે અંગે વિગતો આપી હતી. આરટીઓ અધિકારીએ જય ભારત રિક્ષા એસોસિએશન દ્વારા ઓછું ભણેલા યુવાનોને રિક્ષા ચલાવવા માટે લાયસન્સ આપવાની રજૂઆત કરતું આવેદનપત્ર આપ્યું છે. ઓછું ભણતર હોવાના કારણે રિક્ષા ચલાવવા માટે લાયસન્સ ન મળતો હોવાથી ગુજરાન ચલાવવા માટે યુવાનો પડતી મુશ્કેલીઓને બાબતે જય ભારત રિક્ષા એસોસિએશન દ્વારા આરટીઓ કચેરીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આજે બપોરે જય ભારત રિક્ષા એસોસિએશનની જાહેરતળ અંકલેશ્વરના માલધારી સમાજના યુવાનોએ એઆરટીઓ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ માલધારી સમાજ તેમજ અન્ય યુવાનો ઓછું ભણેલા હોવાના કારણે રોજગારી માટે નોકરી મળતી નથી, જેના કારણે તેઓને ના છૂટકે તેઓનું ગુજરાન ચલાવવા માટે રિક્ષા ચલાવવા મજબૂર બન્યા છે. તે માટે આરટીઓમાંથી ઓછું ભણતર હોવાના કારણે લાયસન્સ મેળવવા માટેની પ્રક્રિયામાં મુશ્કેલીઓ પડતી હોય આજ રોજ તેઓએ જય ભારત રિક્ષા એસોસિએશનના સહયોગથી લાયસન્સ આપવા બાબત અંગેની રજૂઆત આરટીઓ અધિકારીને આવેદનપત્ર આપીને કરી હતી. જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન તરફથી આજરોજ અંકલેશ્વરના માલધારી સમાજના અને ઉત્તર પ્રદેશ અને બિહારથી જે આવેલા વ્યક્તિઓ છે તેના માટે રિક્ષા લાઈન એક રોજગારી મેળવવાનું સાધન છે અને એ લોકોને લાયસન્સ ઇસ્યુ થતા નથી, જેથી કરીને એ લોકો અમુક જગ્યા પર થોડા ઘણા ભણેલા છે પણ પોતાની સ્વરોજગારી મેળવવા માટે એ લાયસન્સ મેળવવા માટે આરટીઓ સાહેબને કહેવા માટે આવેલા છે અને એવું જણાવે છે કે ભાઈ અમારે ખુદદારીથી અમે જીવન જીવવા માંગીએ છીએ, જેથી કરીને અમને લાયસન્સ આપવા વિનંતી કરો એવો વિનંતી ભર્યો પત્ર. જે રીતે કે આ તો નહીં, ગુજરાત સરકારના અને કેન્દ્ર સરકારના જે કડક નિયમો છે લાયસન્સ માટે એ બરાબર છે, પણ આના માટે જે હમણાંના યુવાનો છે જે ભણેલા નથી એ લોકોને સ્વરોજગારી માટે એક રિક્ષા લાઈન જ એવી છે કે તે રોજગાર મેળવી શકે અને એની ઉપર બી જો સરકાર આવી તરફ મારે તે ખોટું છે. જેથી અમારી રજૂઆત છે સરકારને કે આ લાયસન્સો આપવામાં આવે અને રિક્ષા ચાલકોને પોતાની રોજીરોટી મેળવવા માટે એક સાધન તરીકે ઉપયોગી થાય એટલા માટે અમે આજે રજૂઆત કરવા આવેલા છીએ. ઝઘડિયા વિધાનસભા બેઠક ઉપર ફોર્મ ચકાસણી બાદ 4 ઉમેદવારો ચૂંટણી જંગમાં બાકી રહ્યા છે. ઝઘડિયા વિધાનસભા બેઠક માટે કુલ ભરાયેલા 10 ઉમેદવારી પત્ર પૈકી 4 ઉમેદવારી પત્ર ચૂંટણી અધિકારી દ્વારા રદ કરવામાં આવ્યા છે, જ્યારે 6 ઉમેદવારી પત્રોમાંથી માન્ય રાખવામાં આવ્યા છે. ઝઘડિયા વિધાનસભાની બેઠક ઉપર 21 ઉમેદવારી પત્ર સામે 6 ઉમેદવારોએ 10 ઉમેદવારી પત્રો ભર્યા હતા, જેમાં
ભારતીય ટ્રાઇબલ પાર્ટી, ભારતીય જનતા પાર્ટી, જનતા દળિયુ અપક્ષ ઉમેદવારો ડમી ઉમેદવારો પત્ર ભર્યા હતા. આજરોજ ઉમેદવારી પત્રની ચકાસણી તારીખે 10 ઉમેદવારી પૈકી 4 ઉમેદવારી પત્ર ચૂંટણી અધિકારી દ્વારા રદ કરવામાં આવ્યા હતા. 6 ઉમેદવારી પત્ર માન્ય ગણવામાં હતા, જેમાં ઉમેદવારી પત્ર સાથે રાખવામાં આવેલા માન્યમાં ભારતીય ટ્રાઇબલ પાર્ટીના છોટુભાઈ અમરસિંહ વસાવાના 2 ઉમેદવારી પત્ર માન્ય રખાયા છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અવજીભાઈ ઈશ્વરભાઈ વસાવાના 2 ઉમેદવારી પત્રો માન્ય રાખવામાં આવ્યા છે. જનતા દળ યુના ઉમેદવાર છોટુ અભયસિંહભાઈ વસાવાનું પણ 1 ઉમેદવારી પત્ર માન્ય રાખવામાં આવ્યું છે. અપક્ષ તથા જનતા દળનું ઉમેદવાર અન્ય 2 ઉમેદવારોના રાજેન્દ્ર લક્ષ્મણભાઈ વસાવા અપક્ષ તરીકેનું ઉમેદવારી પત્ર માન્ય રાખવામાં આવ્યું હતું, જ્યારે તેમણે જનતા દળમાંથી ભરેલ ઉમેદવારી પત્ર ચૂંટણી અધિકારી દ્વારા રદ કરવામાં આવ્યું હતું. ઉમેદવારી પત્રની ચકાસણી બાદ ઉમેદવારી પત્ર પરત ખેંચવાના દિવસે ઉમેદવારે પોતાના જ ડમી ઉમેદવાર ભરેલા ઉમેદવારોને પરત ખેંચવા લગભગ 4 ઉમેદવારો ચૂંટણી જંગમાં ઝંપલાવશે તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે. ભારતીય ટ્રાઇબલ પાર્ટીમાંથી છોટુભાઈ વસાવા, ભાજપામાંથી રવજીભાઈ વસાવા, છોટુભાઈ વસાવા જનતા દળિયુ તથા અપક્ષ ઉમેદવાર તરીકે રાજેન્દ્રભાઈ લક્ષ્મણભાઈ વસાવાની આખરી ઉમેદવારી રહી શકે છે તેવી સંભાવનાઓ હાલ તો વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સાથે જ આજના હમ ટીવી સમાચાર સમાપ્ત થાય છે. આવતીકાલે નવા સમાચારો અને બનેલ ઘટનાઓ સાથે પુનઃ ઉપસ્થિત થઈશું. તો ત્યાં સુધી આપશો નમસ્કાર.